સ્વાગત છે કેમ છો બધાય મજામાં. તો હું તમને કહેતો હોઉં ને કે મારે આજ બહાર જવાનું છે, તો એમાં એવું છે અત્યારે મહેમાન હેલા આવે છે ને 4 વાગ્યાના સવારના નીકળેલા હતા. અત્યારે તો હું ઊભો થઈને ફોન કર્યો હતો કે અમે ભૂગવા આવ્યા છીએ, મહુવા ભૂગી જશે મહેમાન, ને પછી પપ્પાને મોકલા છે ગામમાં બધો નાસ્તો ને એવું લેવા, કારણ કે 2 4 વી લઈને આવે છે તો આટ બધા મહેમાન છે એને નાસ્તો ને એવું કરાવવાનું છે. આશી બેન સાફ સફાઈ કરવા મળ્યા છે અત્યારે ઉતાવળ માં, હા એ સાફ સફાઈ કરે છે કારણ કે એમના મહેમાન આવી ને બધું એમનું પીડ્યું છે એટલે સાફ સફાઈ કરવા મળ્યા છે બેન. તો મારા મમ્મી જો જમવાનું બનાવવા મળ્યા છે કારણ કે મહેમાન એટલું બધું બનાવવાનું હતું જમવાનું. અહીંયા સાંજે ઘરે વયાવાનું છે રાજુબેન ને બધા ને જવાનું છે. ફેમિલી તો હું જતો મહેમાન ને લેવા, કેમ કે મહેમાન ને પહેર્યું નતું તો મહેમાન આવે છે પાછળ પાછળ, કારણ કે લેવા તો જવા પડે, બસ પૂગવા આવ્યા છે ઘરે. મહેમાન ને તો ચા પાણી પાઈ દીધા છે ને હવે બાંધવાનું શરૂ થઈ ગયું લાગે. આ છોકરી બહુ ખેપાની છે, હું લોગ માં જોઉં ને એટલે અમને ખબર કઈ નઈ. આ છોકરી બહુ બાજે જવા તો બધા બેઠા છે ને બસ હવે જમવાનું ત્યાર કરી છે. મહેમાન હાટું જો બધું લેવા છે, બરફી છે, ગાંઠિયા ને ચા ને ચાક ને રોટલો ને રીંગણા બટેટા નું શાક ને એવું બધું બનાવે લે. જમાડી લઈ પછી લઈ જઈએ કોટડા તો બધા બેસી જશે જમવા ને શું કહે છે પરેશભાઈ જોઈએ ને જમવા મોઢ હાલ તો ક્યાં જેક્સભાઈ કરવાનું આવતું તમારે? ના ના હવે કાવ્યા બેન ને ભારતી ભાભી ને ભાવેશભાઈ ને સુષ્ણા ભાભી ને બધા બેસી જશે જમવા તો જમી લઈએ. હવે ફેમિલી બધા જમી લીધું છે ને એ ગાડી બધી વાળે છે ને અંદર આટા મારે છે કારણ કે જવાનું છે ઉષાકોટડા. અહીંયા ભારતી ભાભી ની જો શું હાલે ભાઈ, બે ભર જોયું હાલ તું પાછળ પાછળ લઈ આવો અમે આગળ જઈએ. તો બસ જો ફેમિલી હવે જાય છે બધા ઉષાકોટડા. હું શું મહેમાન ને ગાય ગામ હાલો નગર પછી તમારે કાલ માં મોડું થશે પણ બધા નીકળી જાય ને આશુબેન ને ભાવેશભાઈ ને બધા પાછળ પાછળ આવે છે અને જવાનું ઘણા બધા લોકેશન ઉપર છે એટલે જાય છે હળવું ઉષાકોટડા જાય છે પેલા તો પાછળ આવે છે ને આ છોકરી એક અમારે બહુ ડાઈ છે ને હવે દર્શન કરી લઈ. ફેમિલી તો દર્શન કરીને વઈએ અને જો બધા છે હજી ભાવેશભાઈ ને હેલાવે ને આવી ગયા દરેક નીચે આવડે જવું તો કોળ માં આટા મારા તું હાલો કોળ માં જાય તો બધા ને જો આવી ગયા છે પાણીપુરી ખાવા. મહેમાન બધા આટા મારે છે ને આ બે બેનો મજા નતી, બે બેનો ને તોય પાણીપુરી ખાધી, થોડી થોડી ખાધી. ફેમિલી તો અત્યારે જાય છે બધા કૌશિકભાઈ ને ઘરે, આપડે બધા કેદુ જવાનું હતું અમારે બધા ને આપડે પ્લાનિંગ કરતા હતા આજે આવી જશે તો અહીંથી જવાનું છે. કૌશિકભાઈ ને ઘેરે ફોન કરી દીધો હતો કાલે આવડે નીકળવાના હતા ને એટલે તો બસ હવે નીકળશે જાય છે વેજદરી. હાલો તો ફેમિલી ભોગી જશે બધા અમારે સાહેબ જો આમ જો સાહેબ આમ જો આપડે તો મોજ હોય ને ઘટે કઈ ગયા. અત્યારે ભાઈ ને મેં કીધું
સોડા પીતા જાય પેલા ભાવી પડે ને તમે ક્યારેક ક્યારેક આવો માંડ માંડ આવે હવે તો એમ ઊંસા થતા જાય એમ ક્યારેક જોવા બસ 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 તો દેવરાજભાઈ જો સોડા લઈ આવ્યા છે ને બાકી તો બધા બેઠા છી કૌશિક ભાઈ નું જૂનું ઘર છે ને અમે આવ્યા છે નવા ઘરે તો બસ હવે અમે નીકળીએ પાછા હળવું હવે જવાનું છે ભગુડા ફેમિલી તો ભગુડા દર્શન કરી લીધા બધા ને જો બાકી બધા અહીંયા કરે છે શોપિંગ હવે હવે ભાગુ ની લાટ લીધું બે બેન નું શોપિંગ કરે છે શોપિંગ કરે ને હવે પાછું અહીંથી જવાનું છે બગદાણા આવડે બધા બગદાણા લઈ જવાના છે હવે ખુશી કેવી છે તમારા ના ખરેખર જેક્સ ભાઈ યાર દિલ થી ખરેખર યાર એ ક્યાર થી દોડીને આવ્યા ક્યાર ના જોતા હતા કે મારી હાર્ટ બીટ વધારી દીધી ભાઈ કે બહુ ધબધબ ખરેખર ભાઈ ખરેખર મેં પણ રિયલ માં જોયું અને પરસેવો વળી ગયો ને એક એક રૂવાડ ઉભા થઈ ગયા એમ અને પૈસલી જનકભાઈ એવું કહેતો હતો કે હું મોગલ ને પ્રાર્થના કરવા આવ્યો તો આજે મને જનકભાઈ મળી જાય કે છેલ્લે તમારે ઘરે આવવું તેમ બહુ ભલે તમારા ગામ માં પડે પણ ભાઈ આજ ભેગા થઈ ગયા એટલે મજા આવી ગઈ ને બાકી જો આશબેન ને છે બધા પાછળ બીજી ગાડી માં અમે જઈએ છીએ બગદાના દર્શન કરવા રામોલ આહા બે બેનું છે ને બે બેનું ને વોમિટ થાય છે અમારે આયુષ્યબેન જો થોડાક માંથી પાણીપુરી ખાધી ને પાણીપુરી ખાઈ મગજ ની અંદર ચડી ગયું એક બેન જો આ અમારે થોડી ને સાચી જ નથી અમારે ભાઈ અમે પૂગી જશે પગદાણા જઈ દર્શન કરવા દર્શન કરી લીધા છે આ બે બેનું તો છે ને અહીંયા આવીને પાછું મંડાઈ ગયું છે રોનક કરવા જાય છે બધા પ્રસાદી લેવા ફેમિલી પ્રસાદી લઈ લીધી ને હવે પાછા જાય છે બહેરામ ને બે બેનો તો આજે બોલ હું કાંઈ નહીં હવે સીધા ઘેરે ઘેરે આ જોડી બેસ્ટ બની ગઈ હા હારે હારે જે એટલે વિદાય ભાઈ બધું જાય અમે કઈ ના ને પાડતા ભાઈ પણ ફેમિલી તો ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે ને એક વખતે તો આશુબેન ને બધા આવી જશે આમાં ને ભાવેશભાઈ ની જવાનું છે આ બધા તળાજા હવે અમે અહીંયા આવશું ઘરે ભેગા થાઉં ભાવેશભાઈ ની જાય છે તળાજા અહીંયા બાજુમાં ને અમે જાય છે બધા હવે ઘરે ફેમિલી ઘરે પોગી ગયા છે અત્યારે ને લાઈટ નથી મારા પપ્પા એ જમરૂખ તોડીને રાખેલા છે બધે હાટું અહીંયા તો બધા ચા પાણી પી લીધું છે ચા પાઈ દીધો મહેમાન ને બધા ને ને અમારે આશુબેન તો આશુબેન અમારે મહેમાન પાસે રોટલા બનાવે છે બે બેનું ના બહુ સારું ભળી ગયું છે તે એક બેન રોટલા બનાવે ને એક બેન ભૈજા બનાવે થોડાક દિવસ પૂરતી મારે જવાનું છે વાવડી ને હું જો કરું છું પેકિંગ બધું તો એટલો સામાન લઈ જવાનું છે બે ઠેલા છે નાના ને મેં તમને કહેતો હતી સોમનાથ સાઈડ જવાનું છે તો થોડાક દિવસ ને રોકાવાનું છે પરેશભાઈ ની ઘેરે બાકી તો ભાઈજા ને બનાવે છે તો હું અત્યારે પેકિંગ કરવા માંડું ને આશા છે કે આજનો બ્લોગ તમને ગીમો હશે ને ગીમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આપીશ કાલે નવો બ્લોગ મચાવું જય માતાજી બાય.